હેલો સ્ટુડન્ટ્સ હું પ્રથા નાણાવટી સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી તરફથી આપણે ધોરણ આઠનું ગણિત ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર સાત ઘન અને ઘન મૂળ પાર્ટ ટુ વિદ્યાર્થીઓ હવે આપણા આગળનો ટોપિક છે કેટલીક રસપદ પેટર્ન ચલો પહેલી છે ક્રમિક એકી સંખ્યા ઉમેરવી ક્રમિક એકી સંખ્યા એટલે એકી એટલે શું ધ્યાન આપજો એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ આપણને ખબર છે એકી સંખ્યાઓ એટલે શું એ હવે આપણને ક્લિયર છે બરાબર શું કરવાનું છે ક્રમિક એકી સંખ્યાઓ ઉમેરવી ચલો શરૂઆત કરીએ અહીંયા જુઓ એક બરાબર એક બરાબર એકનો ઘન આપણને ખબર છે હવે બેનો ઘન બરાબર શું થાય તો એક પછી કઈ એકી સંખ્યા આવે છે અહીંયા જુઓ ત્રણ અને કોનો ઘન કરીએ છે આપણે બેનો એટલે ત્રણથી બે એકી સંખ્યાઓનો સરવાળો કરવાનો ધ્યાન આપજો પહેલું હતું એક બરાબર એક બરાબર એકનો ઘન ક્લિયર પછી આગળ જે બીજી સંખ્યા છે એ આપણી છે બેનો ઘન હવે બે બે સંખ્યાઓ લેવાની અને ક્યાંથી લેવાની એક પછી કઈ એકી સંખ્યા આવે મેં તમને હમણાં જ બતાવ્યું કઈ આવે ત્રણ તો ત્રણ અને પાંચ ત્રણ વત્તા પાંચ બરાબર આઠ આઠ એટલે કોનો ઘન થાય બેનો ઘન આગળ બે પછી કોણ આવે ત્રણ તો ત્રણનો ઘન એટલે શું બેના ઘનમાં લાસ્ટ કઈ એકી સંખ્યા લીધી આપણે પાંચ પાંચ પછી કઈ આવે સાત તો સાતથી ત્રણનો ઘન કરવાનો છે એટલે ત્રણ એકી સંખ્યા લેવાની સાત નવ અને અગિયાર એટલે સાત વત્તા નવ વત્તા અગિયાર અગિયાર ને નવ વીસ વીસ ને સાત સત્યાવીસ એટલે સત્યાવીસ બરાબર ત્રણનો ઘન ક્લિયર સમજ પડે છે કઈ ક્લિયર થાય છે આગળ ત્રણ પછી કોણ આવે ચાર ચલો ત્રણમાં લાસ્ટ કઈ એકી સંખ્યા લીધી હતી આપણે અગિયાર તો હવે અગિયાર પછી કેટલી અગિયાર પછી શું આવે તેર તેરથી આપણે કેટલી એકી સંખ્યા લેવાની ચાર તેર પંદર સત્તર અને ઓગણીસ તેર પંદર સત્તર ઓગણીસ બરાબર થાય ચોસઠ ચોસઠ એટલે કોનો ઘન થાય ચારનો ઘન થાય કંઈક ખબર પડે છે આ પેટર્ન આખી સિરીઝમાં જ નેક્સ્ટ ટુ નેક્સ્ટ જ આપણને ઉપરનું પદ ખબર હોય તો જ આમાં ખબર પડે બરાબર જ્યારે મોટા નંબર આવશે જો હું તમને સમજાવું છું આગળ એ આપણે અહીંયા નવ સુધી જોઈશું પણ જ્યારે મોટા નંબર આવે ત્યારે એના માટે કંઈક સૂત્ર આપ્યું છે એ યુઝ કરવાનું બરાબર છે પણ જ્યાં સુધી નવ સુધી છે ત્યાં સુધી આપણને આખી પેટર્ન યાદ હોવી જોઈએ બરાબર છે ચલો ધ્યાન આપો અહીંયા પાંચ છે ચાર સુધી લાસ્ટ કઈ એકી સંખ્યા યુઝ કરી હતી ઓગણીસ ચલો તો ઓગણીસ પછી કઈ સંખ્યા આવે એકવીસ એકવીસથી કેટલા પાંચ એકવીસ ત્રેવીસ 25, સત્યાવીસ અને ઓગણત્રીસ તો એકવીસ ત્રેવીસ 25, સત્યાવીસ અને ઓગણત્રીસ બધાનો સરવાળો કરો તો શું થશે એકસો ને પચીસ છે પાંચનો ઘન છે આગળ છનું આપણે અહીંયા જોશું ધ્યાન આપજો છનો ઘન શું થાય હવે અહીંયા ઊંધું આપ્યું છે જે તમને ઈઝીલી ખબર પડશે ધ્યાન આપજો છનો ઘન શું આપ્યો છે શું છે આપણને ખબર છે બસો સોળ હવે લાસ્ટ આપણે પાંચમાં આપણે કઈ જોઈતી ઓગણત્રીસ ઓગણત્રીસ પછી શું આવે એકત્રીસ એકત્રીસથી છ એકી સંખ્યાઓનો સરવાળો કરો એકત્રીસ પાંત્રીસ સોરી એકત્રીસ તેત્રીસ પાંત્રીસ સાડત્રીસ ઓગણચાલીસ અને એકતાલીસ બધાનો જવાબ શું આવશે આગળ સાતનો ઘન બરાબર ત્રણસો તેતાલીસ બરાબર શું થાય તેતાલીસ વત્તા પિસ્તાલીસ વત્તા સુડતાલીસ વત્તા ઓગણપચાસ વત્તા એકાવન વત્તા ત્રેપન વત્તા પંચાવન ક્લિયર સમજ પડે છે આગળ આઠનો વર્ગ સોરી આઠનો ઘન પાંચસો ને બાર ઘન છે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો સત્તાવન વત્તા ઓગણસાઠ વત્તા એકસઠ વત્તા ત્રેસઠ વત્તા પાંસઠ વત્તા સડસઠ વત્તા ઓગણસિત્તેર સિત્તેર વત્તા એકોતેર ક્લિયર ખબર પડે છે હવે આઠમાં આપણી લાસ્ટ એકી સંખ્યા કઈ આવી એકોતેર નેક્સ્ટમાં ક્યાંથી થશે તોતેરથી તો નવનો ઘન બરાબર સાતસો ને ઓગણત્રીસ તોતેર વત્તા પંચોતેર વત્તા સત્યોતેર વત્તા નેવી સોરી સેવન્ટી નાઇન ઓગણસી વત્તા એક્યાસી વત્તા વત્તા પંચ્યાસી વત્તા સત્યાસી વત્તા નેવ્યાસી બરાબર છે હવે હવે હું તમને પૂછું છું દસનો ઘન બરાબર શું થાય બોલો ક્યાંથી શરૂ થાય વિચારો અને કો મને હા અહીંયા ક્યાં પતે છે નેવ્યાસી એટલે અહીંયા ક્યાંથી શરૂ થશે એકાણુંથી એકાણું કેટલી સંખ્યા દસ સંખ્યા તો એકાણું વત્તા ત્રાણું વત્તા પંચાણું વત્તા સત્તાણું વત્તા નવ્વાણું ધ્યાન આપજો વત્તા નવ્વાણું વત્તા ચલો નવ્વાણું પછી કઈ સંખ્યા આવે એકસો એક બરાબર કેટલી સંખ્યા થઈ એક બે ત્રણ ચાર પાંચ છ ચલો એકસો ત્રણ વત્તા એકસો પાંચ વત્તા એકસો સાત વત્તા એકસો નવ ચલો હવે ઘણો કેટલી સંખ્યા થઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ચલો ખબર પડે છે આ બધાનો સરવાળો શું થાય આપણને ખબર છે દસનો વર્ગ હજાર થાય થાય ને બસ તો શું થાય આ બધાનો સરવાળો બરાબર શું થાય હજાર ક્લિયર ખબર પડે છે વિદ્યાર્થીઓ હવે આપણે આ ઉપર જે પેટર્ન જોઈ એને જ લગતા પ્રયત્ન કરો આપ્યા છે જોઈએ પેલું છે છ નો ઘન વિદ્યાર્થીઓ ધ્યાન આપજો શું કરવાનું છે છ નો ઘન બરાબર શું કરશું જુઓ અહીંયા ઉપર જ છે ક્યાંથી શરૂ થાય છે એકત્રીસ થી ક્યાં સુધી એકતાલીસ સુધી ક્લિયર આ પેટનના ઉપરથી જ કરવાનું છે તમારે લખી તમારે ગોખવાની છે એવું નથી કહેતી પણ તમારે લખવાની છે પેટર્ન અને પછી એમાંથી ફક્ત ને ફક્ત એકત્રીસનું લખવાનું અરે સોરી છનું લખવાનું ક્લિયર તો છનો ઘન બરાબર એકત્રીસ વત્તા તેત્રીસ વત્તા પાંત્રીસ વત્તા એકતાલીસ કેટલી સંખ્યા લેવાની હતી એકત્રીસથી છ ગણો એક બે ત્રણ ચાર પાંચ અને છ ક્લિયર સમજ પડે છે આગળ બીજું આઠનો ઘન બરાબર જુઓ ફરી આઠનો ઘન પાંચસો ને બાર બરાબર અને ક્યાંથી શરૂ થાય છે એક સત્તાવનથી તો શરૂ કરીએ સત્તાવન વત્તા ઓગણસાઠ વત્તા એકસઠ વત્તા ત્રેસઠ વત્તા પાસઠ વત્તા કેટલી સંખ્યા લેવાની વિદ્યાર્થીઓ આઠ જે સંખ્યા હોય એટલી જ લેવાની ક્લિયર સડસઠ વત્તા ઓગણસિત્તેર વત્તા એકોતેર ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ક્લિયર ખબર પડે છે હવે આગળ ત્રીજું છે સાતનો ઘન આ તમારે જાતે કરવાનું છે વિદ્યાર્થીઓ તમને ખબર જ છે કેવી રીતે કરવાનું છે ક્લિયર અને ના ખબર પડે તો મેં તમને જે પીડીએફ સેન્ડ કરી છે એમાં લખ્યું જ છે બટ આમાં ના સમજ પડે એવું કંઈ છે જ નહીં ક્લિયર તો હવે આપણે નેક્સ્ટ જોઈએ આપણી જો વિદ્યાર્થીઓ ઉપર જે આપણે પેટર્ન જોઈ એના માટે એક સૂત્ર આપ્યું છે એનનો ઘન બરાબર પહેલાં કૌંસમાં પહેલું સ્ટેપ જોજો એક બે ત્રણ અપ ટુ કેટલા એન ટર્મ્સ એન ટર્મ એટલે કેટલા એન સુધી જવાનું બરાબર એન પદો હશે આપણે જેમ જોયું જ કે ધારો કે બેનો ઘન હોય તો બીજી આપણે એકનો ઘન બરાબર એક બેનો ઘન બરાબર ત્રણ વત્તા પાંચ કેટલા અંકો કેટલી એકી સંખ્યા લેવાની બે જ એવી એ જ છે ફક્ત તમને સૂત્ર સ્વરૂપે આપ્યું છે ધ્યાન આપજો કેટલા ટર્મ કેટલા પદો એન ક્લિયર તો એમાં પહેલું પદ છે તમને દર્શાવ્યું છે એન કૌશમાં એન ઓછા એક આખામાં શું ઉમેરવાનું એક ઉમેરવાનું એન એન ઓછા એક આખામાં કેટલું ઉમેરવાનું એક આ આપણું પહેલું પદ પછી આ સેમ એન એન ઓછા એક આખામાં કેટલા ઉમેરવાના ત્રણ કેમ બે ના ઉમેર્યા જો બે ઉમેરીએ તો એ કેવી સંખ્યા થઈ જાય બેકી સંખ્યા થઈ જાય અને આપણે જે જોઈએ છે આપણી જે પેટર્ન છે એમાં બેકી સંખ્યાનો ઉલ્લેખ જ નથી સેમાં આ આ સરવાળામાં ક્લિયર પછી આગળ શું આવશે એન એન ઓછા એક વત્તા પાંચ અને છેલ્લે આ બધાનો જ શું કરવાનો સરવાળો કરવાનો કેટલા પદ ટર્મ્સ એટલે શું પદ કેટલા પદ સુધી એન પદો સુધી ક્લિયર આ સૂત્ર છે ધ્યાન આપજો હવે હું તમને મેં પહેલાં તમને સૂત્ર સમજાવ્યું હવે હું તમને ઉદાહરણ સાથે સમજાવીશ એટલે તમને ક્લિયર થઈ જશે બરાબર ધારો કે આપણે એનના જગ્યાએ લઈએ અગિયાર અગિયારનો ઘન પણ હું હવે આખી પેટર્ન લખીને નથી કરતી હું આ સૂત્ર પ્રમાણે કરું છું ધ્યાન આપજો વિદ્યાર્થીઓ જો તમે ઉપરના પ્રયત્ન કરો આ રીતે કરવા હોય તો પણ કરી શકો છો બરાબર છે અગિયારનો ઘન ચલો આપણું પહેલું પદ છે એન કૌંસમાં સોરી અને આપણે મોટો કૌંસ બતાવશું મોટા કૌંસમાં એન ગુણિયા એન ઓછા એક સમજ પડે ને આ બંને વચ્ચે કઈ ક્રિયા છે ગુણાકારની એન ઓછા એક વત્તા એક આ આપણું પેલ્લું પદ છે તો પેલ્લું પદ જ શોધવાનું રહેશે પછી તો ત્રણ પાંચ એ બધું એ એડ કરવાનું એટલે શું કહેવાય એની પછીની નેક્સ્ટ એકી સંખ્યાઓ કેટલા પદ સુધી એન પદ સુધી એટલે અહીંયા અગિયાર છે એટલે અગિયાર પદ સુધી લેવાની ક્લિયર આટલું તો ખબર પડે છે ને ચલો તો હવે અહીંયા અગિયાર અગિયાર ઓછા એક શું કર્યું મેં જ્યાં જ્યાં એન્ડ છે ત્યાં ત્યાં મેં શું મૂકી દીધું અગિયાર અગિયાર કૌશમાં અગિયાર ઓછા એક વત્તા એક ધ્યાન આપજો પહેલાં ગુણાકારની પ્રક્રિયા ના થાય પહેલાં શું થાય અહીંયા કૌશ છૂટો પડે તો કૌશમાં શું છે અગિયાર ઓછા એક એટલે કેટલા થઈ જાય દસ વત્તા એક હવે પાછું શું થાય પહેલાં ગુણાકાર તો અગિયાર ગુણ્યા દસ એકસો દસ વત્તા એક બરાબર એકસો અગિયાર ક્લિયર ખબર પડે છે એટલે આપણું આ પહેલું પદ છે એ શું આવ્યું એકસો અગિયાર એટલે હવે આપણે તો એ જ જાણવાની જરૂર છે કે આપણા આપણી જે પેટર્ન છે એમાં શરૂઆત પહેલી એકી સંખ્યા કઈ આવે કઈ આવે એકસો અગિયાર બસ પછી તો આપણને ખબર છે કે કેટલા પદ સુધીની એકી સંખ્યા લેવાની છે એન પદ સુધીની આપણું એન શું છે અગિયાર તો અહીંયા એકસો અગિયાર વત્તા એની પછીની એકે સંખ્યા એકસો તેર જુઓ હું તમને બતાવું છું આજે બીજું પદ છે એન કૌશમાં એન ઓછા એક વત્તા ત્રણ હું આ કરીશ ને એટલે મને શું જવાબ મળશે એકસો ને તેર કેમ કેમ કે આપણે જોયું અગિયાર કૌશમાં અગિયાર ઓછા એક વત્તા ત્રણ તો આ અગિયાર ગુણ્યા અગિયાર ઓછા એક દસ વત્તા ત્રણ બરાબર આ બંનેનું શું થાય એકસો ને દસ વત્તા ત્રણ કેટલા થઈ ગયા એકસો તેર થઈ ગયા ખબર પડે છે એટલે આ બધી ગણતરી કરવાની જરૂર નથી હવે આપણને ખબર છે કે આપણે નેક્સ્ટ એકી સંખ્યાઓ લેતા જવાનું છે પણ કેટલા પદો સુધી એન પદો સુધી એન પદ એટલે કેટલા પદ છે અહીંયા અગિયાર બરાબર વત્તા એકસો પંદર વત્તા એકસો ને સત્તર વધતા એકસો ને ઓગણીસ વધતા એકસો ને એકવીસ વધતા એકસો ને ત્રેવીસ વધતા એકસો ને પચીસ ચલો ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ વધતા એકસો ને સત્યાવીસ વધતા એકસો ને ઓગણત્રીસ વધતા એકસો ને એકત્રીસ ચલો ફરી ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર બરાબર ચલો અગિયારનો ઘન શું થાય શું થાય એક હજાર ત્રણસો ને એકત્રીસ ક્લિયર યાદ છે ને અગિયારનો ઘન શું થાય આ આપણો આન્સર આ બધાનો સરવાળો કરી જોજો બરાબર એક હજાર ત્રણસો એકત્રીસ આવશે જ ક્લિયર થાય છે આ મેથડ પણ યુઝ કરી શકો આના માટે ફક્ત આપેલું પદ જ ઓળખવાની જરૂર છે આપણે મેથડથી શોધવું પડે પછી આગળના પદ તો આપણે સમજી જ જઈએ કેમ કેમ કે એકી સંખ્યાઓ છે એ પણ કેવી છે ક્રમિક છે ક્રમિક એટલે એક પછી ત્રણ જ આવે એક પછી પાંચ ડાયરેક્ટ લઈ શકીએ નહીં એને ક્રમિક કહેવાય બરાબર સિકવન્સમાં ક્લિયર થાય છે પણ કેવી એકી સંખ્યા એટલે આપણે બે લેતા નથી ને ત્રણ લઈએ છીએ એક પછી ક્લિયર થાય છે ચલો અહીંયા આપણી આ પેટર્ન પૂરી સ્ટુડન્ટ એના સૂત્રથી કરાવું છું એકદમ ઇઝી છે ધ્યાન આપજો એનનો ઘન ઓછા એન ઓછા એક આખા કંશ ઘન એટલે કે ધ્યાન આપજો અહીંયા બે નો ઘન ઉદાહરણ પહેલું છે હું તમને આ સૂત્રથી સમજાવું છું બેનો ઘન ઓછા એકનો ઘન એટલે કે આ બંને ક્રમિક સંખ્યા હશે પણ મોટી સંખ્યાના ઘનમાંથી એના કરતાં એક ઓછી હોય એવી સંખ્યાનો ઘન બરાબર શું થાય તો એક વત્તા એન ગુણ્યા એન માઇનસ વન એટલે કે આ મોટી સંખ્યા એક વત્તા બે ગુણ્યા આ સંખ્યા બીજી સંખ્યા એક ગુણ્યા ત્રણ ક્લિયર બરાબર શું થાય શું થાય એક આપણને ખબર છે એટલે એક વત્તા છ બરાબર સાત ક્લિયર આપણે જો નાની સંખ્યા છે એટલે એમને એમ કરીએ વિચારીએ તો બેનો નો ઘન આઠ અને એકનો ઘન એક આઠમાંથી માંથી એક જાય તો શું બચે સાત ક્લિયર હવે આપણે આમાં જે પ્રયત્ન કરો આપ્યા છે એ પ્રમાણે જોઈએ ધ્યાન આપજો એકદમ ઇઝી છે શું કરવાનું છે પેલું ધ્યાન આપજો પેલું છે સાતનું ઘન ઓછા નો ઘન બરાબર બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ એક વત્તા મોટી સંખ્યા ગુણ્યા નાની સંખ્યા ગુણ્યા ત્રણ મોટી સંખ્યા કઈ છે આમાં સાત સાત ગુણ્યા નાની સંખ્યા શું છે છ ધ્યાન આપજો આ બંને ક્રમિક સંખ્યા જ હોવી જોઈએ અને મોટી સંખ્યાના ઘનમાંથી જ નાની સંખ્યા ક્રમિક એટલે એક બે બે ત્રણ ત્રણ ચાર એને ક્રમિક સંખ્યાઓ કહેવાય બરાબર છે અને મોટી સંખ્યાના ઘનમાંથી જ નાની સંખ્યા બાદ થતી હોવી જોઈએ બરાબર છે ક્લિયર થાય છે આ એક છે બરાબર ચલો એક વત્તા કેટલા થાય સાત ગુણ્યા છ બેતાલીસ અને બેતાલીસ ગુણ્યા ત્રણ કેટલા થાય એકસો ને છવ્વીસ બરાબર અહીંયા બરાબર આવશે બરાબર કેટલા થાય એકસો સત્યાવીસ ક્લિયર ખબર પડે છે ચલો આગળ ચલો હવે નેક્સ્ટ છે ધ્યાન આપજો બીજું બાર નો ઘન ઓછા અગિયાર નો ઘન બરાબર ચલો શું કરવાનું આપણને સૂત્ર યાદ છે એક વત્તા નાની સંખ્યા સોરી મોટી સંખ્યા ગુણ્યા નાની સંખ્યા ગુણ્યા ત્રણ બરાબર એક વત્તા અહીંયા નાની સંખ્યા અને મોટી સંખ્યામાં શું આવે બાર અને અગિયાર એક વત્તા બાર ગુણ્યા અગિયાર ગુણ્યા ત્રણ કેટલા થાય ત્રણસો ને છન્નું બરાબર ત્રણસો છન્નું વત્તાએ ત્રણસો ને સત્તાણું ક્લિયર ચલો હવે આગળ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ આપણો આગળનો પ્રશ્ન શું છે વીસનો ઘન ઓછા ઓગણીસનો ઘન તો હવે આપણે નેક્સ્ટ સમ કરીએ વીસનો ઘન ઓછા ઓગણીસનો ઘન બરાબર સૂત્ર પ્રમાણે એક વત્તા મોટી સંખ્યા ગુણ્યા નાની સંખ્યા ગુણ્યા ત્રણ બરાબર એક વત્તા મોટી સંખ્યા શું છે વીસ નાની શું સંખ્યા શું છે ઓગણીસ ગુણ્યા ત્રણ વીસ ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રણ એક હજાર એકસો ચાલીસ આ ચારે ત્રણેયનો ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થીઓ બરાબર એક હજાર ચાલીસ વત્તા એક કેટલા થશે એક હજાર એકતાલીસ હા આપણો જવાબ હવે વિદ્યાર્થીઓ આપણો ચોથો દાખલો આપ્યો છે એકાવનનો ઘન ઓછા પચાસનો ઘન આ તમારે જાતે કરવાનો છે હોમવર્કમાં આન્સર જે તમને પીડીએફ આપું છું એમાં ચેક કરવાનું છે ક્લિયર અહીંયા આપણે આ બંને પેટર્ન પૂરી થાય છે